See, coming back to the point of what, how professionally, or as a professional, you can take my services in terms of that, my business is into IT and softwares and all the technology. So professionally, I can help you on all the technology fronts. And now if you talk, madam talked about legal terms, if I start talking about augmented reality or sixth sense, I think it's not going to make sense here. So, I mean, but anyways, in professional terms, in technology and all that, I can always help. Or in terms of wealth creation or job generation, I can always help. Thank you. Sorry, I'm Arti, थोड़ी English में बोला बिग बॉस देखा था आपने? इंग्लिश में बोलते थे तो पनिशमेंट मिलता था, यू कैन पनिश हर लेटर। बात है खाने में मैं वो दो मिठाई ज्यादा खाऊंगी, वो मेरा पनिशमेंट होगा, चलेगा ना? आप कुछ कहना चाहते हैं परसवन इसके लिए? ओके, एक मेरा क्वेश्चन है कि एक हम कहते हैं कि फैमिली सपोर्ट सभी को बहुत जरूरत है, स्पेशली व्हेन यू आर इन सच काइंड ऑफ प्रोफेशन, तो हाउ यू बैलेंस अपना फैमिली રાતે જમવા આવે છે ને સુવા આવે છે, કોઈક વાર જમવા આવે ને સુવા, એટલે આઈ એમ નોટ ધ રાઈટ પર્સન. હાઉ ઇઝ ધીસ લાઈફ? સોરી, હાઉ ઇઝ ધીસ લાઈફ? વેરી ફન. કાલે દેખ SMS આવ્યો હતો, હવે અત્યારે ના બોલાય, ચલો. ઓકે, બહુ જરૂરી છે સપોર્ટ ફેમિલીનું. જ્યાં જ્યાં સપોર્ટ આપણો આપવાનું હોય ત્યાં આપવાનું, જ્યાં લેવાનું હોય ત્યાં લેવાનું, એ બરાબર છે એકદમ. સપોર્ટ વગર કંઈ નહીં ચાલ શકે જીવનનું. હા, સપોર્ટ બહુ જ જરૂરી છે. પણ મને એવું લાગે છે કે તમારી જોડે જોડે રહેતા લોકો, ફેમિલીના મેમ્બર્સ પછી આપણી જોડે થોડા પલોટાઈ જાય છે, એટલે ધીરે ધીરે એમના પણ, એમના જેમ આપણી ઉપર વાઇબ્રેશનની અસર કરે, એમ આપણા વાઇબ્રેશનની પણ એમની ઉપર અસર કરે છે. એટલે સપોર્ટ વગર થઈ નથી શકતું. પણ બે ત્રણ વસ્તુ બહુ ખાસ યાદ રાખવી જરૂર છે એઝ અ વુમન, કે પહેલાં તો ક્રિબિંગ એટલે આ નહીં ને તે નહીં ને એ બિલકુલ બંધ કરી દેવાનું, બોલવાનું જ નહીં, જે હોય તે ચલાવી લેવાનું. અને નમતા શીખવાનું, જે નમે બધાને ગમે. તો તમારે આટલું બધું તમને જો કરવા દેતા હોય બહાર, કે એક પણ સવાલ ઘરમાં પૂછતા ના હોય કે તમે આટલું બધું કામ કરો છો બહાર, આ છે તે છે, પણ તમારી ડ્યુટી નથી કરતા, એવું પણ તમને જો ઘરમાં ના પૂછતા હોય, તો તમારી ફરજ બને છે કે તમે એને બિરદાવો, તમે એને આદર સત્કાર કરો, તમે નમતા રહો. એટલે તમારી પણ એક ક્યાંક ડ્યુટી છે. એટલે ફક્ત ને ફક્ત સપોર્ટ નહીં, યુ આર સપોઝ ટુ ઓલ્સો ડુ યોર ડ્યુટી ડિલિજન્ટલી. ડેફિનેટલી. એન્ડ હાઉ ડુ યુ ઓલ બેલેન્સ ટાઈમ વિથ ફેમિલી? હા, એ બધી જ જગ્યાએ, દરેક જગ્યાએ, બાથરૂમના ડોર ઉપર, કિચનના ફ્રીજ ઉપર, પછી ટેલિફોન પાસે બધે ચિઠ્ઠીઓ લગાડેલી છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ માટે તમારે પોતે એમાં થોડીક મહેનત કરવી પડે છે. અને પછી જોડે જોડે બધા દોડતા ને દોડતા, એટલે ચાલતા ચાલતા કોફી પીવી પડે, ચાલતા ચાલતા ખાવું પડે, પછી અડધા કામ તમારે રવિવારે કરવા પડે, અમુક કામ જે ન ચાલે એવા હોય પહેલાં કરવા પડે. તો ટાઈમ મેનેજમેન્ટ. અને મેં જેમ કીધું કે તમે કચકચ ના કરો તો આઈ થિંક 50% કામ પતી જાય છે. વેરી ટ્રુ. દો ક્વેશ્ચન્સ આપકી તરફસે, કોઈ ભી દો, લાસ્ટ ટુ. આપને બોલે ના, વો કુછ ઓબ્જેક્ટિવ મેં જાને દેતે હૈ, ઓપ્શન મેં છોડ દિયા. યસ, કોઈ ઓર કુછ કહેના ચાહતા હૈ, કુછ પૂછના ચાહતા હૈ, એની ઓફ ધેમ, કિસી ભી, કિસી સે ભી. જસ્ટ રિપીટ યોર ક્વેશ્ચન. Daughters a chance like Ruzan to be independent. Parsi, I mean, guys said we are from an orthodox family also, ma'am. We don't believe in living relationships. We don't believe in મારા મમ્મી પપ્પા ભાઈ ભાભી ત્યાંની આટલે નેફ્યુઝ જોડે રહું છું. અને મારી કોઈ ઈરાદો નથી અલગ ઘર રહેવા યા અલગ રહેવા, જ્યાં સુધી હું નહીં પરનો. અને કમિંગ બેક ટુ, યસ, આઈ મીન હું શોધી જ રહી છું. આઈ મીન કોઈને પણ પારસી હોવો જોઈએ, એવરીબડી ઇઝ ઓપન. I should have mara jeu life batao, should match our lifestyle then. Thanks Lions to give me this platform to maru matrimonial bhi thai rahyu che. You know that. he knows that. Ek last question chahiye. Ha, sure, question puchna hai zarur. ek wahi hum soch rahe the ki backstage se humne pucha nahi. નહીં, સબકો પૂછો ના. હા, પરસ કુછ મેસેજ આપ સબકો દેના ચાહતે? ઓકે, યુ હેવ યોર થોટ્સ. સી ધ મેસેજ, સોરી, યસ, શ્યોર, ધેટ ઇઝ ઓકે. ધ મેસેજ વિચ આઈ લાઈક ટુ ગિવ, ત્રણ પોઈન્ટ કેવી છે મારે. એક તો આપણે કમ્યુનિટી સર્વિસનો લેક્ચર હતું, આઈ મીન સોરી ડિસ્કશન હતું, તો મારે ખાસ એક એવું હતું કે સ્પેશિયલી પેરેન્ટ્સને,
કે કમ્યુનિટી સર્વિસ એટલે એઝ આ બિફોર સેડ કે ઇટ ઇઝ નથિંગ ઓર સોશિયલ સર્વિસ એઝ માય ટીચર સેડ ઇટ ઇઝ નથિંગ રિલેટેડ ટુ ઓનલી મની ઇટ ઇઝ ઓલસો રિલેટેડ ટુ યોર ટાઈમ. ને હું એવું કહેવા માગું છું કે આજની તારીખમાં આપણા જે છોકરાઓ છે, ચિલ્ડ્રન, આપણા બચ્ચાઓ, એ લોકોને તમે ખાસ અત્યારથી તમે છોકરાઓને બહુ પ્રાઉડ ફીલ કરો છો. અમે બેડમિન્ટનમાં મોકલ્યાને, ડાન્સિંગમાં મોકલ્યાને, પેન્ટિંગમાં મોકલ્યાને, યુ નો વી ઓલ ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ. તો પૈસા ખર્ચીને મોકલીએ છીએ, રાઈટ ને? એના કરતા નહીં, બટ ઓલ્સો નાઉ ગીવ ધેમ ધીસ બેઝ ઓફ કમ્યુનિટી સર્વિસ. એ લોકોને કોઈક સ્લમ એરિયામાં યા કોઈક ત્યાં કંઈક ટીચિંગ કરતું હોય ત્યાં લઈ જાઓ, ત્યાં એ લોકોને એ લોકોમાં ઇન્વાઇટ કરો અત્યારથી. જેમ આપણે આ બીજી બધી ચીજો ઇન્વાઇટ કરીએ તો શું, એક આપણું જનરેશન આખું આવશે જે આ ધીરે ધીરે ઇટ વિલ બી અ પાર્ટ ઓફ ધ લાઈફ. જેમ આપણે સ્પોર્ટ્સ પાર્ટ ઓફ ધ લાઈફ છે, મ્યુઝિક પાર્ટ ઓફ ધ લાઈફ છે, એ આ પાર્ટ ઓફ ધ લાઈફ બનશે. એટલે આઈ વુડ રિયલી રિયલી લાઈક કે પ્લીઝ 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 ડુ ધીસ. પોઈન્ટ નંબર વન. And the last point, as this is a female lioness thing, I always, these are my favorite dialogues. કે આપણે શું કહેવાય, મને યાદ કરો. હા, આપણે અબલા નારી છીએ તો જોડે નારી શક્તિ બી જઈએ, સો ડોન્ટ ફરગેટ દેટ. અને આપણે માં છીએ તો કાલીમાં બી છીએ. એટલે આઈ વુઝ ઓલવેઝ લાઈક ટુ ટેલ એવરીબડી કે ડોન્ટ ફરગેટ ધીઝ થિંગ્સ એન્ડ બેલેન્સ ધીઝ થિંગ્સ, બટ યુઝ ધીઝ થિંગ્સ વેન રિક્વાયર્ડ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. રાજીવજી, આપકો એક મોકા દિયા જાતા. કમ કિતના કમ હૈ. લોકો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગયા ગઈ વડવડ. સો યુ શુડ રીમેમ્બર. થેન્ક યુ એવરીવન. આઈ હોપ આપકો પેનલિસ્ટ સે જો હમે મેસેજ મિલા હૈ બહોત બહોત ફાયદે કા થા. થેન્ક યુ શ્રેયા જી. લાયનેસ શ્રેયા બેન ઇન્વોલ્વડ ઇન ટુ ધીસ. લાયનેસ શ્રેયા બેન ભટ્ટ ત્રણેય પેનલિસ્ટ નું મોમેન્ટો આપીને સન્માન કરશે. રુઝાન અને અમી બેન અને પારસ બેન, આપનો કિંમતી વખત આપે કાઢ્યો ને અહીંયા પધાર્યા તે બદલ આપનો સૌનો આભાર. મિત્રો, મારે ખાસ આપ સૌને એક રિક્વેસ્ટ કરવાની છે કે રુઝાનને આપણે ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધારી રહીએ. કાલે હું ખૂબ જ ટેન્શનમાં હતી. રમણાબેન ગાંગુલીની તબિયત સારી નહીં હોવાથી એમનો ફોન આવ્યો કે હું આવી નહીં શકું. મેં રુઝાનને વાત કરી અને એમણે લગભગ 10-15 ફોનો અને એ પણ મને કોન્ફરન્સ કરાવી અને મને ખૂબ જ હેલ્પ કરી છે. રુઝાનબેન તમારી ખૂબ જ ઋણી છે. મજા આવી લોકો સાથે બહુ ટાઈમ પછી વાત થઈ. થેન્ક્સ ટુ ઓલ.